चलो मित्रों, स्टैंडर्ड आपणे 12માં ભાગ નંબર 1, ભાગ નંબર 1માં એકમ નંબર 6, તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમ, બરાબર? તમારે 10માં ધાતુઓ જે પાઠ આવતો હતો એ પ્રમાણે થશે. એમાંથી 6માં એ તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ. તો પેલા તો સૌ પ્રથમ આપણે ઘણા બધા તત્વો છે આવર્ત કોષ્ટકમાં, જે તત્વો એ મળી આવતા હોય તો એ ડાયરેક્ટ પૃથ્વીના પોપડામાંથી એ ખનિજ તરીકે આપણે એને મેળવ્યું. પૃથ્વીના પોપડામાં એટલે કે બાહ્ય જે આવરણ એમાં આપણે ખનિજ તરીકે એમાંથી મેળવ્યું, પણ બધા મુક્ત સ્વરૂપે મળી આવતા નથી. તો કે મુક્ત સ્વરૂપે કેટલા મળી આવે? તો કે દાખલા તરીકે કાર્બન, સલ્ફર, ગોલ્ડ, ઉમદા વાયુઓ, રેડી 18મો સમૂહ, આ બધા એ આવરણમાંથી પૃથ્વીના પોપડામાંથી એ મુક્ત સ્વરૂપે મળી આવે. પણ બાકી બધા જે તત્વો હોય, બાકી બધા જે તત્વો એ મુક્ત સ્વરૂપે મળી આવતા નથી. તો એ કોના સ્વરૂપે મળી આવે? તો કે સંયોજન સ્વરૂપે, જુદા જુદા પ્રકારના એમાંથી. તો બાકી બધા એ સંયોજિત સ્વરૂપે મળી આવશે. મુક્ત અવસ્થામાં ફક્ત મળી આવશે કાર્બન, સલ્ફર, ગોલ્ડ, ઉમદા વાયુ, બાકી બધા સંયોજિત સ્વરૂપે મળી આવશે. હવે એમાંથી આપણે અહીંયા પાઠ ધાતુઓના અલગીકરણ માટે, તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમોમાં ધાતુના અલગીકરણ માટેના સિદ્ધાંતો અને પ્રક્રમો થશે. એમાંથી તત્વો હોય એના માટે ધાતુમાં, તો હવે ધાતુઓમાં જે એલ્યુમિનિયમ છે એ પૃથ્વીના પોપડામાંથી સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું એ ધાતુઓ તરીકે, તત્વમાં નહીં. આપણે એમ કે પૃથ્વીના પોપડામાં સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું તત્વ, તો એ પ્રથમ નંબર આવશે ઓક્સિજન. કઈ પહેલા નંબર તત્વમાં કહેતો કોણ આવશે? ઓક્સિજન. પણ એમ કે ધાતુઓમાં સૌથી વધારે પ્રમાણમાં મળી આવશે, તો કે એલ્યુમિનિયમ. બીજા નંબરે તો કે લોખંડ આયર્ન, બીજા નંબરે લોખંડ આયર્ન એ બીજા નંબરે મળી આવશે. એલ્યુમિનિયમ પ્રથમ નંબરે 8.3%, પ્રથમ નંબરે એ 8.3% એ પૃથ્વીના પોપડાના વજનથી, પૃથ્વીનું જે બાહ્ય જે આવરણ છે એના વજનથી 8.3% એમાં શું રહેલું છે? એલ્યુમિનિયમ. લોખંડ આયર્ન એ બીજા નંબરે મળી આવતું અને ઘણું બધું અગત્યનું તરીકે, પણ એ બધા મુક્ત સ્વરૂપે મળી આવતા નથી, એ સંયોજિત સ્વરૂપે મળી આવે. તો સામાન્ય રીતે એ અતિમાન્યમાં વધારે પ્રમાણમાં રહેલો હશે. કેટલાક જેમસ્ટોન એ એલ્યુમિનાના એ અશુદ્ધ સ્વરૂપો હોય, કેટલાક જેમસ્ટોન, જેમસ્ટોન એટલે રંગ કરવા માટે ઉપયોગ કરવી ને, એ એલ્યુમિનાના એ અશુદ્ધ, એલ્યુમિના એટલે Al2O3, એના અશુદ્ધ સ્વરૂપો હોય. એમાં માણેક અને બીજું નીલમ, રેડી, માણેક અને નીલમ. માણેકમાં એલ્યુમિનાના શુદ્ધ સ્વરૂપ, પણ એમાં રહેલી અશુદ્ધિ બંનેમાં, માણેકમાં સુધી રહેલી એ ક્રોમિયમની અને નીલમમાં સુધી રહેલી એ કોબાલ્ટની, માણેકમાં ક્રોમિયમની અને નીલમમાં કોની સુધી રહેલી એ કોબાલ્ટની, અશુદ્ધિઓ સ્વરૂપમાં મળી આવશે. હવે ધાતુના મળી આવતા ઘણા ખનિજોમાંથી માત્ર કેટલાકનો જ ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકાય. પૃથ્વીના પોપડામાંથી ખોદવી એટલે જે ખનિજ નીકળશે, આપણે ખનન કરીને અને ખોદકામ કરીને અને ખનિજને બહાર કાઢશો, તો એ બધી ખનિજમાંથી જે આપણે ધાતુ મેળવીએ ન મળી આવે. આપણે જે ધાતુ મેળવી છે તો એ ધાતુના મળી આવતા ઘણા બધા ખનિજોમાંથી માત્ર કેટલાકનો જ ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકાય. તો જેનો એ ધાતુના સ્ત્રોત તરીકે તમે ઉપયોગ કરી શકો, તો એવા ખનિજને કાચી ધાતુ અથવા અયસ્ક તરીકે ઓળખાય. કાચી ધાતુ અથવા અયસ્ક, રેડી, એના મીને કાચી ધાતુ કહેવાય અથવા અયસ્ક. કોને? પૃથ્વીના પોપડામાંથી જે આપણે ખનિજ મેળવીએ એમાંથી જે ધાતુ મેળવવાની છે, ધાતુ એમાંથી મળી આવતી હોય, તો એ ધાતુ માટે એને શું કહેવાય? ખનિજને કાચી ધાતુ અથવા અયસ્ક. રેડી, હા. હવે આપણે આ પાઠમાં ટૂંકમાં ચાર ધાતુઓ માટે ભણવાનું છે. એક એલ્યુમિનિયમ, બીજું આયર્ન, કોપર અને ઝીંક. આ ચાર ધાતુનું નિષ્કર્ષણ તત્વોના અલગીકરણ માટે, એમાંથી ચાર ધાતુના નિષ્કર્ષણ માટેની આપણે પદ્ધતિ જોવાની છે. તો પહેલાં તો કે જે એલ્યુમિનિયમ, આયર્ન, કોપર અને ઝીંક જે મળી આવે, જે પૃથ્વીના પોપડામાંથી જે મળી આવે સંયોજિત સ્વરૂપે, એટલે કે અયસ્ક અથવા કાચી ધાતુ, તો એ કાચી ધાતુઓ જે સંયોજન સ્વરૂપે મળી આવે કાચી ધાતુઓનો નામનું વર્ગીકરણ માટે, દાખલા તરીકે પહેલાં એલ્યુમિનિયમ, પહેલાં એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ માટે બે કાચી ધાતુ હોય. પહેલી કાચી ધાતુ હે બોક્સાઇટ. એલ્યુમિનિયમ માટે પહેલી કાચી ધાતુ હે બોક્સાઇટ, Al(O1)OH(3-2X). બોક્સાઇટ માટે Al(OH)OH(3-2X), જ્યાં એક્સ 0 કરતા મોટી કિંમત છે અને 1 કરતા નાની કિંમત,
બોક્સાઇટ માટે 0 કરતા મોટી કિંમત અને 1 કરતા નાની કિંમત. હવે જે એલ્યુમિના આપણે એલ ટુ ઓ થ્રી લખવી, તો સામાન્ય આગળ બોક્સાઇટ તરીકે ઉપયોગ કરશું એલ ટુ ઓ થ્રી બોક્સાઇટ માટે, પણ આગળ એમાંથી ખબર પડશે. બીજી છે ક્રેઓલિનાઇટ, માટીના સ્વરૂપે મળી આવે, અણુસૂત્ર તરીકે એલ ટુ ઓ એચ ફોર એસ આઈ ટુ ઓ ફાઈવ, એલ ટુ ઓ એચ ફોર એસ આઈ ટુ ઓ ફાઈવ એ ક્રેઓલિનાઇટ. તો એલ્યુમિનિયમ માટે બે, બોક્સાઇટ અને બીજી ક્રેઓલિનાઇટ. બીજું છે આયન, આયન માટે આથી એક નામ લઈએ આપણે, પહેલી છે હેમેટાઇટ. હેમેટાઇટ એટલે એફી ટુ ઓ થ્રી, હેમેટાઇટ એટલે એફી ટુ ઓ થ્રી. બીજી છે મેગ્નેટાઇટ, એફી થ્રી ઓ ફોર, એટલે ઓક્સાઇડ સ્વરૂપે થશે એમાંથી બે, હેમેટાઇટ એફી ટુ ઓ થ્રી, મેગ્નેટાઇટ એફી થ્રી ઓ ફોર. બીજી એસિડેરાઇટ એફી સીઓ થ્રી, અને આયન પાયરાઇટ એફી એસ ટુ, એટલે ચાર કાચી ધાતુ એના માટે હેમેટાઇટ એફી ટુ ઓ થ્રી, મેગ્નેટાઇટ એફી થ્રી ઓ ફોર, સિડેરાઇટ એફી સીઓ થ્રી, અને આયન પાયરાઇટ એફી એસ ટુ. આયન માટે ચાર કાચી ધાતુઓ. ત્રીજું એ કોપર, કોપર માટે પહેલી છે કોપર પાયરાઇટ, કોપર પાયરાઇટ સીયુ એફી એસ ટુ. બીજી છે મેલેકાઇટ, સીયુ સીઓ થ્રી ઇન્ટુ સીયુ ઓ એચ ટ્વાઇસ, કોપર પાયરાઇટ્સ માટે સીયુ એફી એસ ટુ, મેલેકાઇટ સીયુ સીઓ થ્રી ઇન્ટુ સીયુ ઓ એચ ટ્વાઇસ, ક્યુપ્રાઇટ સીયુ ટુ ઓ, અને કોપર ગ્લાસ સીયુ ટુ એચ. ચાર કાચી ધાતુઓ એ કોપર માટે, જેમાંથી કોપર મળી આવશે. ચોથું એ ઝીંક, ઝીંક માટે પેલું એ ઝીંક બ્લેન્ડ અથવા સ્પાલેરાઇટ, ઝીંક બ્લેન્ડ અથવા સ્પાલેરાઇટ, અણુસૂત્ર ZnS, ઝીંક સલ્ફાઇડ. રેડી, સામાન્ય અણુસૂત્ર તરીકે નામ એ ઝીંક સલ્ફાઇડ, પણ કાચી ધાતુ તરીકે ઝીંક બ્લેન્ડ અથવા સ્પાલેરાઇટ. બીજી એક કેલેમાઇન, ZnCO3, કેલેમાઇન ZnCO3. ત્રીજી એ ઝીંકાઇટ, ZnO, ઝીંક ઓક્સાઇડ. તો ઝીંક માટે એ ત્રણ. તો એવી રીતે ચાર થયું, એલ્યુમિનિયમ, આયર્ન, કોપર અને ઝીંક. આ ચાર ધાતુઓ માટેની કાચી ધાતુઓના નામ અને એનું સંગઠન, આ બે વસ્તુ એમાંથી ફરજિયાત યાદ રાખવાની. રેડી, એક એલ્યુમિનિયમ કોઈ પણ એમસીક્યુ માટે એમાંથી પ્રશ્ન થાય કે નીચેના પૈકી કયું સંગઠન અથવા કઈ કાચી ધાતુનું સૂત્ર મેગ્નેટાઇટનું હોય, તો એફી થ્રી ઓ ફોર, એફી ટુ ઓ થ્રી એટલે હેમેટાઇટ, કાચી ધાતુઓ માટે એમાંથી. તો ચાર, એલ્યુમિનિયમ, આયર્ન, કોપર અને ઝીંક માટેની કાચી ધાતુઓના ચારેના અણુસૂત્રને નામ યાદ રાખવાની. કાચી ધાતુ કોને કહેવાય ખબર પડી? જે પૃથ્વીના પોપડાથી આપણે ખોદીને જે ખનિજને બહાર કાઢવી, એમાંથી જે આપણે ધાતુ મેળવવાની હોય, એ દરેક કાચી ધાતુનો ઉપયોગ ધાતુ મેળવવા માટે કરી શકાય નહીં. એમાં આ બધા એમાંથી દાખલા તરીકે આપણે જો તત્વોની તેના સંયોજનોમાંથી અલગીકરણ પ્રક્રમ એવો હોવો જોઈએ કે જે રાસાયણિક દ્રષ્ટિએ સુગમ અને વ્યાપારિક દ્રષ્ટિએ ટકી રહે. વ્યાપારિક દ્રષ્ટિએ આપણે સરળતાથી મળવો જોઈએ, વધારે ખર્ચાળ ન હોવો જોઈએ. રાસાયણિક દ્રષ્ટિએ, પર્યાવરણની દ્રષ્ટિએ સુગમ ને અનુકૂળ હોવો જોઈએ એમાંથી. એના માટે તો એ ચાર કાચી ધાતુઓમાંથી જે ધાતુનું આપણે નિષ્કર્ષણ એમાંથી કરવાનું છે, જે કાચી ધાતુઓ માટે બરાબર, તો એ કાચી ધાતુઓના નિષ્કર્ષણમાં જે પણ પદ્ધતિ, જે પણ પ્રક્રમનો ઉપયોગ કરશું, એ છઠ્ઠા ચેપ્ટરમાં થશે, એ ચાર ધાતુઓ માટે એમાંથી. હવે આગળ, જે આપણે કીધું કે કોઈ પણ સંયોજનમાંથી એ ધાતુનું અલગીકરણ કરવું હોય, તો પદ્ધતિ એ રાસાયણિક દ્રષ્ટિએ સુગમ હોવી જોઈએ અને વ્યાપારિક દ્રષ્ટિએ પણ એ ટકી રહેવું જોઈએ. દાખલા તરીકે એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ માટે આપણે કાચી ધાતુ બે, એક બોક્સાઇટ અને ક્રેઓલિનાઇટ. પણ એલ્યુમિનિયમ મેળવવું હોય તો વધારે પ્રમાણમાં મેળવવામાં આવશે, એના માટે વપરાય છે બોક્સાઇટ. એટલે ઓક્સાઇડવાળી કાચી ધાતુ તરીકે, તો એમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે કોનો ઉપયોગ થાય? બોક્સાઇટનો. દાખલા તરીકે બીજું આયર્ન, તો આયર્નની આ બે કાચી ધાતુ છે, હેમેટાઇટ અને મેગ્નેટાઇટ, બે ઓક્સાઇડ હોય. ખરી, હેમેટાઇટ અને મેગ્નેટાઇટ બે ઓક્સાઇડ એમાંથી કાચી ધાતુ હોય, તો એનો ઉપયોગ આયર્ન મેળવવા માટે વધારે પ્રમાણમાં થશે. કોપર, તો કોપર માટે બધી કાચી ધાતુ હોય, પણ એમાં ઉપયોગ થશે કોપર પાયરાઇટનો. હવે રાસાયણિક અને પર્યાવરણીય દ્રષ્ટિએ એવું પણ સુગમ છે કે આયર્ન કે કોપર કે એલ્યુમિનિયમ કે ઝીંક, એના માટે એવી કાચી ધાતુ પસંદ કરવામાં આવે કે એમાં સલ્ફર ડાયોક્સાઇડ SO2 વાયુ ઉત્પન્ન થવો જોઈએ નહીં. SO2 વાયુ ઉત્પન્ન થાય તો પર્યાવરણ માટે નુકસાનકારક. તો દાખલા તરીકે કોપર પાયરાઇટ સલ્ફાઇડ વાળી કાચી ધાતુનો ઉપયોગ કરો, તો એમાંથી SO2 વાયુ ઉત્પન્ન થશે કે જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. તો એવી કાચી ધાતુનો ઉપયોગ કરવાનો કે જેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ નીકળવો જોઈએ નહીં, એમાંથી બનતો ન હોવો જોઈએ. તો એના માટે ખાસ ઉપયોગ થાય ઓક્સાઇડ કાચી ધાતુનો. એલ્યુમિનિયમ માટે
આયર્ન કે કોપર કે ઝીંક, એના માટે સૌથી વધારે પ્રમાણમાં રાસાયણિક દ્રષ્ટિએ ઓક્સાઇડ વાળી કાચી ધાતુનો ઉપયોગ કરવાનો. એટલે કારણ કે સલ્ફાઇડનો ઉપયોગ કરશો તો એમાં શું ઉત્પન્ન થશે? સલ્ફર ડાયોક્સાઇડ, કે જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. એટલે કર તો આ બે કાચી ધાતુઓ માટે એમાંથી એ ઓક્સાઇડનો ઉપયોગ કરવાનો. આગળ, ધાતુ તેના અયસ્કમાંથી અલગીકરણ કરવા માટેની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકીય પ્રક્રમને ધાતુકર્મ વિધિ તરીકે ઓળખાય. જે પણ કાચી ધાતુ હોય એમાંથી આપણે ધાતુ મેળવવી હોય તો ડાયરેક્ટ તો એમાંથી કંઈ મળશે નહીં, કે કાચી ધાતુમાંથી એ ધાતુ નીકળી જશે. તો એના માટે એ અલગીકરણ કરવા માટેની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકીય જે પણ આખી પદ્ધતિ અપનાવી એને શું કહેવાય? ધાતુકર્મ વિધિ. કે શરૂઆતમાં ખનિજમાંથી છેલ્લે શુદ્ધ ધાતુ મેળવવી હોય, ખનિજમાંથી છેલ્લે શુદ્ધ ધાતુ મેળવવી હોય એના માટે આપણે જે પણ પદ્ધતિનો ઉપયોગ કરશું એ દરેકને શું કહેવાય? ધાતુકર્મ વિધિ. હવે ધાતુકર્મ વિધિમાં જે પણ પરિબળો, જે પણ પદ્ધતિ અથવા પ્રક્રમો આવતા હશે આ પાઠમાં હશે એમાંથી, એટલે જે પણ પરિબળો માટે, તો ધાતુકર્મ વિધિ એટલે ખનિજમાંથી જે ધાતુ મેળવવી હોય એના માટે જે પણ પદ્ધતિ કે પ્રક્રમોનો ઉપયોગ કરવામાં આવે તો એને ધાતુકર્મ વિધિ કહેવાય. તો એ ચાર આમાંથી, એમાંથી ખાસ જે ચાર ધાતુ હોય, એલ્યુમિનિયમ, આયર્ન, કોપર અને ઝીંક, તો એના માટેની જે કાચી ધાતુઓના જે નામ અને સંગઠન એ ખાસ એમાંથી યાદ રાખવાનું. બીજું કે જે જેમસ્ટોન એલ્યુમિનિયમના જે અશુદ્ધ સ્વરૂપ હતા તો એમાં માણેક કે નીલમ જે અશુદ્ધ સ્વરૂપોમાં, તો એમાં રહેલી અશુદ્ધિઓ યાદ રાખવાની, કે માણેકમાં ક્રોમિયમની અને નીલમમાં કોબાલ્ટની, એટલે સંયોજન સ્વરૂપે જેમાંથી એ મળી આવશે. તો હવે ધાતુકર્મ વિધિમાં કયા તબક્કાનો ઉપયોગ થાય? એમાંથી ધાતુકર્મ વિધિ તરીકે આપણે એમાંથી નહીં શું કે જે પદ્ધતિનો એમાંથી ઉપયોગ થાય તો એ ધાતુકર્મ વિધિ કહેવાય, પણ એમાં કયા તબક્કાનો ઉપયોગ થાય? તો સૌ પ્રથમ આપણી પાસે પૃથ્વીના પડાનું એ ખનન કરીને એમાંથી ખોદીને આપણે જે ખનિજ એમાંથી કાઢી એમાંથી જે ધાતુ મેળવવાની છે તો એના માટે એ થઈ જઈ ગઈ કાચી ધાતુ અથવા અયસ્ક. તો હવે એમાંથી શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવવામાં આવે? તો એના માટેના એ ત્રણ તબક્કા. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા જે પદ્ધતિનો ઉપયોગ કરશું એને કહેવાય ધાતુકર્મ વિધિ. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે જે પણ પદ્ધતિનો ઉપયોગ કરવી એ ધાતુકર્મ વિધિમાં મુખ્ય પહેલો તબક્કો થશે. બે નામ, એ કાચી ધાતુ અથવા અયસ્ક, કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. બીજો તબક્કો, કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ અથવા નિષ્કર્ષણ. અને ત્રીજો તબક્કો, ધાતુનું શુદ્ધિકરણ. મુખ્ય એમાંથી ધાતુકર્મ વિધિના જો તબક્કા જોઈએ તો ત્રણ. તો જે કાચી ધાતુ એ આગળ વ્યાખ્યા આપણે દઈ દઈએ છીએ, કાચી ધાતુ એટલે જે ખનિજ છે, પણ એમાંથી જે ધાતુ મેળવવાની હોય એમાંથી મળી આવતી હોય તો એના માટે કાચી ધાતુ થશે, જેમાંથી વધારે પ્રમાણમાં ધાતુ મળે. કાચી ધાતુ અથવા અયસ્કનું સંકેન્દ્રીકરણ. દાખલા તરીકે પૃથ્વીના પોપડામાંથી આપણે ખનિજ મેળવ્યું તો એ ખનિજ જે ધાતુ માટે એમાંથી મળી આવે તો એ બની ગઈ એની કાચી ધાતુ. પણ એ ખનિજ જે કાચી ધાતુ હોય એમાં આપણે જે ધાતુ મેળવવાની સંયોજન સ્વરૂપે એ 100% નહીં હોય, એ કાચી ધાતુ સાથે જોડાયેલી હશે ભૂમિ અશુદ્ધિઓ. ભૂમિ અશુદ્ધિઓ એટલે માટી અથવા રેતી. જો કાચી ધાતુ હોય એમાં શું રહેલું હશે? ભૂમિ અશુદ્ધિઓ, જે માટી અને રેતી. એને સામાન્ય રીતે કહેવામાં આવે ગેન. એટલે જે ભૂમિ અશુદ્ધિઓ કાચી ધાતુમાં રહેલી હોય તો એને શું કહેવામાં આવે? ગેન. તો એ કાચી ધાતુમાંથી સૌ પ્રથમ પહેલાં શું કરવું પડશે? કે જે ભૂમિ અશુદ્ધિઓ હોય કે જે આપણે ઈચ્છતા નથી
આપણે જો એકાચી ધાતુ ફક્ત એમાંથી ધાતુ મેળવવા માટે કે માટી અથવા જે રેતી ભૂમિ અશુદ્ધિ હોય એ જોતી નથી, તો એને શું કરવું પડશે? દૂર કરવું પડશે. તો એ ગેંગને દૂર કરવા માટે કેમાંથી? કાચી ધાતુમાંથી ભૂમિ અશુદ્ધિઓ અથવા એને કહેવાય ગેંગ, એને દૂર કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવી તો એ થશે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. કાચી ધાતુમાંથી એ ગેંગ અનિશ્ચિત જે પદાર્થો હોય એને દૂર કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવી એ તબક્કાને શું કહેવાય? કાચી ધાતુનું અથવા અયસ્કનું સંકેન્દ્રીકરણ. તો એમાં જુદા જુદા એ ચાર તબક્કા આવશે. ખરી, આગળ પહેલો મુદ્દો અહીંયાથી શરૂઆત કરશું. કારણ એ જ પ્રમાણે કાચી ધાતુમાંથી, તો કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવા માટે એ ચાર અલગ અલગ એમાંથી પદ્ધતિ આવશે. ખરી, જલીય પ્રક્ષાલન આગળ એમાંથી એ જ પ્રમાણે. બીજું કે એ ભૂમિ અશુદ્ધિઓ એ ગેંગ દૂર કરી નાખે. તો હવે જે કાચી ધાતુ મળી એ કાચી ધાતુ સંયોજન સ્વરૂપે હશે. સામાન્ય રીતે આગળ કીધું હતું કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે કયા સંયોજનનો ઉપયોગ કરવાનો? તો કે સંયોજન હોવું જોઈએ ઓક્સાઇડ. એટલે કારણ કે ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી હોય તો ડાયરેક્ટ કોઈ પ્રક્રિયા વગર મળશે નહીં એમાંથી. તો ઓક્સાઇડવાળી કાચી ધાતુનું કરવામાં આવે રિડક્શન, અને રિડક્શનથી એમાં ધાતુ મેળવી શકાય. તો એ કાચી ધાતુ જો સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એ સલ્ફાઇડનું કેમાં રૂપાંતર કરવું પડે? ઓક્સાઇડમાં. અથવા ઓક્સાઇડ સ્વરૂપે હોય એની સાથે બીજી કોઈ બાષ્પ અશુદ્ધિઓ જોડાયેલી હોય તો એને દૂર કરવા માટે એ કાચી ધાતુનું એ બીજો તબક્કો કે કાચી ધાતુમાંથી ધાતુનું શું કરવાનું? અલગીકરણ અથવા નિષ્કર્ષણ. હવે અલગીકરણ એટલે નિષ્કર્ષણ કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવી હોય તો કાચી ધાતુનું શું કરવાનું? રિડક્શન. પણ સલ્ફાઇડનું રિડક્શન થઈ શકે નહીં. તો આગળ પરિવર્તન માટે કે ઓક્સાઇડનું એ ધાતુમાં રિડક્શન કરી નાખો તો એ કાચી ધાતુમાંથી આપણે શું મળી જાય? ધાતુ. પણ બીજા તબક્કામાં જે ધાતુ મળશે એ ધાતુ શુદ્ધ મળશે નહીં. કેવી હશે? અશુદ્ધ. એમાં ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હશે. તો એ અશુદ્ધિઓને દૂર કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવી એ થશે ધાતુનું શુદ્ધિકરણ. સૌ પ્રથમ આપણી પાસે શું હતું? પેલા ખનિજ. એટલે પૃથ્વીના કપડામાંથી ખનિજ, ખનિજમાંથી જે ધાતુ મેળવવાની છે એટલે કાચી ધાતુ. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવી હોય એના માટે જે પદ્ધતિ થાય એ ધાતુ કર્મવિધિ. અને ધાતુ કર્મવિધિના ત્રણ તબક્કા. પહેલો તબક્કો કે કાચી ધાતુમાં રહેલા ભૂમિ અશુદ્ધિઓ, માટી, રેતી કે જેને કહેવાય ગેંગ, એને દૂર કરવા માટે જે ઉપયોગ કરવી એ પદ્ધતિ થશે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. બીજું, એ જે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરી નાખ્યું, ગેંગને દૂર કરી નાખ્યો, તો હવે એમાંથી ધાતુ મેળવવી હોય તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા, રિડક્શન એ બધી પ્રક્રિયા દ્વારા એમાંથી મેળવવામાં આવે. તો એમાંથી ટૂંકમાં ધાતુને અલગ કરી નાખવાની. તો બીજો તબક્કો આવશે કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ. અને ત્રીજો તબક્કો કે જે ધાતુ મળી ધાતુમાંથી રહેલી એ અશુદ્ધિ એને દૂર કરી નાખો તો શુદ્ધ ધાતુ મળે. તો ખનિજમાંથી શુદ્ધ ધાતુ મેળવવી હોય તો આ ત્રણ તબક્કામાંથી પસાર કરવો પડે. પછી બધા તબક્કા બધી ધાતુઓ માટે સરખા ન હોય. એ ધાતુઓ કે જે ગેંગ રહેલી એ એનું પર્યાવરણીય, એના ભૌતિક ગુણધર્મો, એની દ્રષ્ટિએ અલગ અલગ તબક્કાનો એમાંથી ઉપયોગ થશે. પણ મુખ્ય આ ત્રણ તબક્કા તો દરેકમાં હશે. એની અંદર જે પ્રક્રિયા હશે એ પ્રક્રિયા એ અલગ અલગ હશે એમાંથી. રેડી? તો પહેલા શરૂઆત કરશો એમાંથી. હજુથી રેડી?